લિંબાયતમાં વિસ્તારમાં ધમધમી રહેલા દારૂના આડા પર સ્ટેટ વિજિલન્સે દરોડા પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સના દરોડામાં 7 લોકોની ધરપકડ કરી દારૂ સહિત 1.55 લાખનો મુદ્દામાલ કબજી કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 6 આરોપીઓની વોન્ટેડ જાહેર કર્યા હતા. લિંબાયતના મહાપ્રભુનગરમાં દારૂના આડા પર ટેસ્ટ વિજિલન્સે દરોડો પાડી 12 લોકોની ધરપકડ કરી 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સે લિંબાયતમાં રાત્રે દરોડા પાડી આરોપી શંકર ભીખા શીરસાઠ, શિવાજી ઉર્ફે પિન્ટુ શાહ, કુલદીપ નન્નેલાલ શાહ, દાલચંદ વિનોદ અગ્રવાલ, દિલીપ રામદાસ ગવલે, તાજ મોહમ્મદ શાહી, સંદીપ ચંપક રાણાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી દારૂની 260 બોટલ, બાટલીઓ અને પાઉચ બિયરના 34 ટીન, દેશી દારૂ, રોકડા 15,750 રૂપિયા, ફોન અને 2 બાઇક મળીને 1.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે લિંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે. સ્ટેટ વિજિલન્સે આરોપીઓની ઝડપી પાડી લિંબાયત પોલીસને કબજો આપ્યો હતો. જ્યારે આ કેસમાં બેબી બહેન શિંદે, અનિલ લાલા, મુકેશ બાવિસ્કર, દેશી દારૂનો જથ્થો આપનાર પ્રવીણ રાવળ, વિદેશી દારૂ આપનાર સહિતનાઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટીવી ન્યૂઝ, સુરત.